મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે. ચાલો, તમારે આજે ધોરણ 10 વિષય ગણિત મેથ્સ બરોબર ચેપ્ટર નંબર 8 ત્રિકોણનો ત્રિકોણમિતિય પરિચય બરોબર ત્રિકોણમિતિનો પરિચય તો ત્રિકોણમિતિય પરિચય હવે ત્રિકોણમિતિ આવે એટલે બધાના આંખ મોટી થઈ જાય ઓ ત્રિકોણમિતિ બરોબર છે પણ તમે જે ધારો છો કે આ ચેપ્ટર થોડું હાર્ડ છે ભારી છે જરાક પણ નથી બરોબર છે જો આપણે ઈચ્છે તો આ ચેપ્ટરમાંથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકે એવી સંભાવના પૂરેપૂરા જો મહેનત કરો તો આ ચેપ્ટરમાં ફક્ત મેઇન તમારો શું છે સૂત્ર અરે સૂત્ર તો આપણે જ્યારે જ્યાંથી ગણિત ભણ્યા ત્યાંથી સૂત્ર આવે છે હા કે ના સૂત્ર તો આવે જ છે પણ આમાં થોડા અલગ સૂત્ર છે પણ જો સૂત્ર તમે મોડે કરી લેશો ત્રિકોણમિતિનો પરિચયમાં હજી ફક્ત પરિચય જ છે બરોબર છે અને તમે પરિચયમાં આગળ વધો આગળ વધો આગળ વધો તો પણ એમાં ત્રિકોણમિતિમાં ફક્ત કેટલા અંગ આવશે 6 અંગ જ આવશે બરોબર છે એટલે 6 અંગ ઉપર જ સૂત્ર તમારા બધા ડિપેન્ડ હશે તો એ 6 અંગ કયા હશે બરોબર એ 6 અંગ હું તમને બધા જ જણાવીશ બરોબર 6 અંગ કયા છે તેના પર આપણે અભ્યાસ કરીશું બરોબર છે ચેપ્ટરનું નામ ત્રિકોણમિતિય પરિચય બરોબર છે સૌપ્રથમ એ બધી વસ્તુ આપણે છોડી દે આમાં ચેપ્ટરમાં આપણે કેટલો અભ્યાસ કરવાનો છે અને કેટલો અભ્યાસ રદ કરી દેવાનો છે મિસ કે આપણે નથી ભણવાનો તેની પહેલા આપણે સંચાર કરી લઈએ બરોબર એની પહેલા આપણે વાત કરી લઈએ કે કેટલું ભણવાનું છે કેટલું નથી ભણવાનું કેમ કે તમને ખબર છે ગવર્મેન્ટે 30% સિલેબસ બાદ કરી દીધો છે તો મેં તમને કીધું છે તમે આ બાજુ જોવો છો આ બધી વસ્તુઓ છે તમારે ભણવાની છે મીન્સ કે આ બધી વસ્તુ તમારે શીખવાની છે આ બધી વસ્તુ તમારે બાદ કરી દેવાની બરોબર છે તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો હોય કે ત્રિકોણમિતિનો દ્વિતીય સમૂહ જે સાબિતી દાખલા તમે કદાચ જોયા હશે વિડીયોમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધાને ભાઈનો ભાઈ આશા રાખતા હોય તો આ સાબિત અને એ દ્વિતીય છે બરોબર છે પણ એનો મિનિંગ એવો નથી કે તમારે આ નીકળી ગયું એટલે સરળ થઈ ગયું બરોબર જો આ બધી વસ્તુ પણ સૂત્રના બેઝ પર જ આવશે દાખલો ચાલુ થશે એટલે સૂત્ર આવશે બરોબર છે દાખલો હોય હશે કોઈ પણ દાખલો હોય એટલે સૂત્ર આવશે આવશે ને આવશે કારણ કે તમારે ધ્યાનથી પહેલા સૂત્ર મોડે કરવાના છે સૂત્ર મોડે થઈ ગયા પછી દાખલાને ટચ કરજો જો દાખલા ગુફવા જશો આ ચેપ્ટરના તો આવડશે નહીં અને બીજી વસ્તુ એ છે કે અમુક વિદ્યાર્થી 10માં પછી બે ભાગ પર 3 ભાગ પર આવે બરોબર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ જો સાયન્સમાં વિદ્યાર્થી જવા માંગતા હોય અને પાછું મેથ્સ લેવા માંગતા હોય એની માટે આ ચેપ્ટર ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરોબર કેમ કે મને અનુભવ છે ત્યાં સુધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમને મેથ્સમાં તમને સાઇન કોસ ટેન ટેન કોસેક છે દેખાશે દેખાશે ને દેખાશે કેમાં 11-12 સાયન્સમાં બરોબર એટલે ગભરાવતો નથી જો તમે સૂત્ર મોડે કરશો તો તમે જાતે તમારા મનથી કહેશો ના સર ચેપ્ટર કેવું છે એકદમ ઇઝી અને આપણે ચેપ્ટર ઇઝી બનાવીને જ ભણાવવાનું છે બરોબર છે દાખલા બધા જ કરાવીશું એ ટાઈપનો જે દાખલો હશે હું તમને કરવા આપીશ સ્વાધ્યાયમાં હશે તો સ્વાધ્યાયમાં આપીશ કરાવવા અને ચોપડીમાં અથવા ટેક્સ્ટ પ્રેક્ટિસ બુકમાં હશે તો પ્રેક્ટિસ બુકમાં પણ તમને હું બોર્ડ પર રકમ લખી દઈશ કે તમારે લેસનમાં કરવાનું રહેશે બરોબર છે ચાલો હવે શું શીખવાના છે અને શું આપણે વાત કરી દેવાનું છે આપણે એ પહેલા નજર કરી લઈએ તો અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દા બરોબર છે જે આપણે અભ્યાસક્રમમાં આપણે ભણવાના છે આ ફક્ત આ વર્ષ માટે જ છે બરોબર છે કદાચ આવતા વર્ષમાં જે નવા વિદ્યાર્થી આવે તેની માટે સિલેબસ બદલાઈ પણ જાય બરોબર આ ફક્ત આ વર્ષ માટે જ છે બરોબર છે જો ધ્યાનથી જોઈ લેજો પહેલું છે 8.1 પ્રાસ્તાવિક પ્રાસ્તાવિક મીન્સ કે પ્રસ્તાવના ત્રિકોણમિતિનો પરિચય જ કીધો છે લાગુ ત્રિકોણમિતિ એમાં હું શું શું આવે કઈ રીતે ત્રિકોણમિતિનો ઉદ્ભવ થયો બરોબર છે એ બધી વસ્તુ આપણે શીખવાની છે ત્રિકોણમિતિ એટલે ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય ત્રિગોનોમેટ્રી બરોબર છે ત્રિગોનોમેટ્રી TRI બરોબર GONOMETRY ઓકે ત્રિગોનોમેટ્રી
મેટ્રી ચાલો એ આપણે ત્રિગોનોમેટ્રી ને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશું બધું જ કરીશું પણ એ પ્રસ્તાવનામાં આવશે ત્યાર પછી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર ત્રિકોણમિતીય ગુણોત્તરમાં પર સૂત્ર આવશે બરોબર જે ટોપિક ચાલુ થશે એના સ્વાધ્યાયના નીચેના સ્વાધ્યાય હશે એના ઉપરનો જે ટોપિક હશે એના સૂત્ર એ સ્વાધ્યાયમાં લાગતા જશે જેમ જેમ તમે આગળ જતા જશો જેમ કે હું તમને એમ કહું કે ત્રિકોણમિતીય ગુણોત્તર ના સૂત્ર છે એ સ્વાધ્યાય ઉદાહરણ 1 થી 5 અને સ્વાધ્યાય 8.1 માં 1 થી 8 દાખલા અને 11 માં દાખલામાં પૂછાશે અને દેખાશે બરોબર છે એનો મીનિંગ એવો નથી કે 8.2 માં એ સૂત્ર નહીં દેખાશે તમને જે સૂત્ર આગળ વધતા જશે એમ સૂત્રમાં વધારો થતો જશે અત્યાર સુધી આપણે કેવા ચેપ્ટર ભણ્યા જેમ કે આપણે બહુપદી ભણ્યા હોય બરોબર છે પછી આપણે લોકની રીત આદેશ રીત બધી કેવી કે આ આ સ્વાધ્યાયમાં હોય તો આ સ્વાધ્યાયમાં જે સૂત્ર હોય એ આ સ્વાધ્યાયમાં જ પૂછાય અને આગળ સ્વાધ્યાયમાં જાય નહીં સ્વાધ્યાય પૂરતો આમાં આ ચેપ્ટરમાં એવું નથી તમને ભારી ચેપ્ટર આ લાગે છે એનું રીઝન શું છે કે આ સૂત્ર છે એ આ સ્વાધ્યાયમાં પણ લાગશે આ સ્વાધ્યાયના સૂત્ર આ સ્વાધ્યાયમાં પણ લાગશે બરોબર છે એટલે તમારે કયું સૂત્ર ક્યારે લગાવો એ મગજ જોડાવવાનું છે બરોબર એટલા માટે તમને ભારી લાગે છે બેટા સૂત્ર આપી દેતા એટલે તમે કરી લેતા પણ એવું આમાં છે નહીં ચેપ્ટર ઇઝી છે ચેપ્ટર આરામથી કરશો મગજ જોડાવશો દાખલા એક એક બે વાર ગણશો સૂત્ર બે બે વાર લખશો જાતે એટલે સ્કિપ્ટોમેટિક આવડી જશે અમુક વિદ્યાર્થી એક વાર જોશે તો પણ સૂત્ર આવડી જશે અમુક વિદ્યાર્થી બે વાર કરવો પડે અમુક વિદ્યાર્થી ત્રણ વાર કરવો પડે પણ ઇનફ છે ત્રણ વાર જો કરશો ત્રણ વાર લખશો બરોબર છે આપણે પેલા શીખી લઈએ કેટલું કરવા છે ત્રિકોણમિતીય ગુણોત્તર સૂત્ર આવશે ઉદાહરણ 1 થી 5 કરવાના સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન નંબર 1 થી 8 1 થી 8 કરવાનો છે પછી ડાયરેક્ટ 11 પણ કરવાનો છે 9 10 કરવાના નથી તમે જોવો છો અહીંયા 8.1 માં પ્રશ્ન 9 અને 10 કરવાના નથી ત્યાર પછી આપણે ટોપિક નંબર 8.9 વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર આમાં એક આપો કોષ્ટક આવશે મોસ્ટ ટાઈમ બી કોષ્ટક એવો આ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ બી કોષ્ટક અને એ કોષ્ટક એટલું ઈઝી સમજાવીશ કે તમને બધાને આવડી જશે કોષ્ટક બે ત્રણ વાર લખશો એટલે તમને કેટલી કિંમત પણ મોઢે થઈ જશે ક્લિયર થાય છે ચાલો ઉદાહરણ 6 7 8 કરવાના સ્વાધ્યાય 8.2 માં પ્રશ્ન નંબર 2 કરવાનો પહેલો બીજો અને તો બીજો કરવાનો નથી તમે અહીંયા જુઓ પ્રશ્ન 8.2 માં પ્રશ્ન 3 કરવાનો નથી ત્યાર પછી આપણે કાટકોણ ત્રિકોણ કાટકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર એમાં પણ સૂત્ર આવશે તમારું 6 બરોબર છે એ સૂત્ર પણ મોઢે કરજો અને એના પછી તમારે 9 ઉદાહરણ નંબર 9 11 સ્વાધ્યાય 8.3 માં પહેલો ત્રીજો 5મો અને 7 બરોબર છે 8.4 માં 1 થી 4 પ્રશ્ન હવે શું નથી પૂછાવા બરોબર એ વસ્તુ મેં તમને સમજાવી કે 8.1 8.2 પણ પાછી રિપીટ કરી દઈએ 8.1 માં પ્રશ્ન નંબર 9 અને 10 નથી પૂછાવાનો 8.2 માં પ્રશ્ન 3 નથી પૂછાવાનો સ્વાધ્યાય 8.3 માં પ્રશ્ન 2 4 અને 6 તમે અહીં જોઈ શકો એવી સંખ્યા પૂછાતી હતી 1 3 5 7 પૂછાય છે 2 4 6 નથી પૂછાવાનો તે રીતે ઉદાહરણ 10 અને 12 થી 15 12 અને 15 નથી 12 થી 15 એટલે 12 13 14 અને 15 ક્લિયર થાય છે સ્વાધ્યાય 8.4 માં પ્રશ્ન 5 પૂછાવાનો નથી ના આખો ટોપિક જ કેન્સલ મેં તમને જે વાત કરી 8.5 ત્રિકોણમિતીય દ્વિતીય સ્તંભ બરોબર આ બધા કેન્સલ ટોપિક છે અને આ બધા ટોપિક તમારે ભણવાના છે ક્લિયર થાય છે આટલું શીખા પછી હવે આપણે આગળ ચેપ્ટરમાં જે ટોપિક વાઇઝ આ ભણવાના છે તે આપણે ભણીશું જે ટોપિક આપણે ભણવાના છે તે જ ભણીશું બરોબર છે જે નથી કામના કે આપણે ભણવાના નથી પહેલો ટોપિક આપણે આવશે કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ બરોબર છે તો હું અહીંયા લખું છું ત્રિકોણમિતિ એટલે ત્રિકોણમિતિ બરોબર છે ત્રિકોણમિતિ એટલે શું થાય તમારું ત્રિકોણ મિતીય બરોબર છે ક્લિયર થાય છે ત્રિકોણમિતિ ક્લિયર થાય છે આને આપણે ત્રિકોણમિતિમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો છે ત્રણ ભાગમાં તો
તમે અહીંયા ત્રણ ભાગ પાડો છો ટ્રી ગો બરાબર છે અને મે ક્લિયર થાય છે એટલો તમારો ચલો બચ્ચે હવે ટ્રી એટલે તમને ખબર છે તો ટ્રી એટલે તમને ખબર છે તો ગોન એટલે તમને ખબર છે બાજુ અને મેટ્રો એટલે તમને ખબર છે માં ત્રણ બાજુના માં અને ત્રણ બાજુના માં એટલે તમને ખબર છે એમાં અભ્યાસ કોનો કરવાનો છે તો તમને એ પહેલેથી ખબર પડી ગઈ છે ત્રિકોણ બરોબર છે આમાં કયો ત્રિકોણનો યુઝ થશે તો ત્રિકોણમિતિમાં હંમેશા કાટકોણ ત્રિકોણનો જ યુઝ થશે એના સિવાય કોઈ પણ ત્રિકોણનો યુઝ થશે નહીં તમને ખબર ત્રિકોણના પ્રકાર સમબાજુ આવે વિષમ વિષમ બાજુ આવે સમદ્વિ બાજુ ત્રિકોણ આવે પણ આપણે ફક્ત કોનો અભ્યાસ કરવાનો છે કોનો અભ્યાસ કરવાનો છે કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરવાનો છે એવું લખી દઉં કાટકોણ ત્રિકોણ તમને ખબર કાટકોણ ત્રિકોણ હોય એટલે એક એનો ખૂણો બરોબર છે કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો કેટલાનો હોય 90 એટલે બીજા બે ખૂણાનો સરવાળો 90 થતો હોવો જોઈએ બરોબર છે આના બેઝ પરથી આપણે સૂત્ર કરવાના છે બીજી વસ્તુ એ કે ત્રિકોણમિતિ મેં તમને કીધું કેટલા અંક છે ટોટલ 6 અંક છે એ 6 અંક સિવાય તમને બીજી 7 અંક પણ દેખાવાનો નથી બરોબર છે 6 અંક જ દેખાશે અંક એટલે શું તો એની અંદર જે આપણે અભ્યાસ કરવાના છે તે વસ્તુ તો ત્રિકોણમિતિ તમને કે ત્રિકોણમિતિ કેટલા છે તો કેટલા છે 6 એ હું લખું છું sin cos tan cosec sec અને છઠ્ઠું છેલ્લું cos tan cos cosec તમારે જે રીતે લખવું હોય બરોબર છે એવું નથી કે મેં આ રીતે લખું તમે આ રીતે લખો sin cos tan cos cosec sec તમે આ રીતે પણ લખી શકો બરોબર છે જો જોડી તમારે રાખવી હોય તો તમે આ રીતે લખી શકો sin cos tan cos અને કોસેક સે બરાબર છે આ રીતે તમે બોલશો તો ઈઝીલી તમને યાદ રહી જશે ત્રિકોણમિતિના અંગો છે હવે જે આના સિવાયનું તમને કોઈ નવું અંગ દેખાશે નહીં તમે 11 12 માં પણ અભ્યાસ કરો તો પણ બરોબર છે અને આ તમે 10 માં અભ્યાસ કરો તો પણ બરોબર છે સૌપ્રથમ 6 અંક તમને ખબર હોવી જોઈએ અને યાદ પણ રાખવાના છે sin cos tan cos cosec sec બરાબર છે એના બેઝ પર સૂત્ર આવશે બધા ચાલો આપણે હવે સૂત્ર બાજુ જે ટોપિક નંબર 1 ત્રિકોણમિતિય ગુણોત્તર બરાબર છે ત્રિકોણમિતિય ગુણોત્તર ટોપિક નંબર તમારો આપણે આપણે ઘૂસી કાઢીએ એથી અભ્યાસક્રમ આપણને ખબર પડી ગયો છે હવે આપણે આનો હવે અભ્યાસ કરવાનો છે બરોબર છે તો ત્રિકોણમિતિ ગુણોત્તર બરોબર એમાં તમારા સૂત્ર બધા મેં તમને જે વાત કરી છે મેં મોસ્ટ આઈપી આ ચેપ્ટરમાં એવું હોય તો સૂત્ર છે બરોબર સૂત્ર મોડેલ થઈ જશે તો ચેપ્ટર આખું ઈઝી લાગશે તો આપણે સૂત્ર શીખવાના હોય એટલે આપણે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે સૂત્ર કોના કોના આવવાના તમને ખબર સાઈન કોસ ટેન
પોસે સે પ્રો 6 સૂત્ર આવા બરોબર છે એના 6 ના પાછા બીજા 6 આવશે બરોબર છે આ ગુણોત્તર નું સૂત્ર છે પાછા એના વ્યસ્ત સૂત્ર આવશે બરોબર અને એના ગુણાકાર ના સૂત્ર પણ આવશે જોડની સૂત્ર બરોબર જોડ આવે એટલે ગુણાકાર ચાલો પહેલું સૌપ્રથમ સૂત્ર આપણે આના શીખવા હોય તો આપણે ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ ખબર હોવી જોઈએ કાટકોણ ત્રિકોણ માં આપણે કોઈ પણ એક ખૂણો પસંદ કરવાનો છે કોઈ પણ એક ખૂણો 90 અંશ સિવાય 90 અંશ સિવાય કેટલા બે ખૂણો બાકી રહ્યા બે ખૂણો બાકી રહ્યા બાકીના ખૂણો A અને ખૂણો C તમે કોઈ પણ એક ખૂણો સિલેક્ટ કરી શકો તમને એક્ઝામ માં જે આવ્યો હશે તે જ કરવો પડશે પણ સૂત્ર માટે આપણે કોઈ પણ એક ખૂણો સિલેક્ટ કરીશું તો હું ખૂણો કરીશ C નાને નામ આપી દઈશ થીટા શું નામ આપી દઈશ થીટા બરોબર છે તમને ક્લિયર થાય છે હવે ત્યાર પછી હવે હું શું કરીશ તમને ખબર છે આ મારો ખૂણો છે બરોબર છે પેલી આ બાજુ હોય તેની શું શું એને શું કહેવાય એની પાસેની બાજુ કહેવાશે તો આને કહેવાય પાસેની બાજુ શું કહેવાય અને એને શોર્ટમાં શોર્ટમાં એને શોર્ટમાં કહેવાય પા પા પાસેની એટલે પા બાજુ એટલે પા 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 બરોબર છે શું કહેવાય પા પા હવે થીટા જે એ સામેનો જેવો તો એટલે તે બતાવું છું આ એ શું કહેવાય શું કહેવાય સામેની બાજુ શું કહેવાય એની સામેની બાજુ સામેની બાજુ એને શોર્ટમાં લખવું હોય તો સાબા ક્લિયર થાય છે તમારો એટલું આગળ વધીએ આપણે બરોબર સાબા અને આ તમને લખો પછી જે ખૂણો હોય એની સામેની બાજુ કાટકોણ ત્રિકોણમાં શું કહેવાય હંમેશા એને કર્ણ છે ક્લિયર થાય છે થીટા આપણે કયો પસંદ કર્યો છે સી હવે ટી થીટા આપણે એ પસંદ કરી તો તમને એ ની જાણકારી આપી દો એ પસંદ કરી એ બી અને આ તમારો સી ખૂણો બી તો છે હવે આપણે થીટા આ પસંદ કરીએ આ ખૂણો પસંદ કરીએ તો એની પાસેની બાજુ કઈ થઈ જાય આ થઈ આમાં બરોબર છે અને એની સામેની બાજુ કઈ થઈ જાય બી સી ક્લિયર થાય છે તમારો બરોબર છે ફરક એટલો જ છે બીજો કોઈ ફરક છે નહીં કર્ણ તો તમારો એ જ રહેવાનો બરોબર છે કર્ણ તો તમારો એ જ રહેવાનો ક્લિયર થાય છે તમને ઓકે ચાલો આટલું થઈ ગયું પછી હવે તમારે સૂત્ર બાજુ જઈએ આપણે સૂત્ર તમારે થીટા તમારો સી હોય કે એ હોય સૂત્ર તમારા એ જ રહેશે બરોબર તો આપણે પહેલું સૂત્ર લખીએ સાઈન સી બરાબર સાઈન સી બરાબર બરોબર છે બરાબર આપણે સી છે એ જે આપણે થીટા પણ લઈ શકીએ બરોબર છે સાઈન થીટા બરાબર કે આપણે ખૂણો કરી લીધો છે થીટા લીધો છે એટલા માટે થીટા સાઈન થીટા બરાબર સૂત્ર શું આવે પાસેની બાજુ સૂત્ર બરાબર છે યાદ રાખવાનું એટલે માટે પાસેની બાજુ છેદમાં લખું છું પાસેની બાજુ છેદમાં 3 બરાબર છે એટલે શોર્ટમાં લખવું હોય તો શું લખાશે પાપાના છેદમાં 3 બરોબર છે ક્લિયર થાય છે એટલું આ તો તમારું સાઈન થીટા નું સૂત્ર બરોબર છે થોડી મિસ્ટેક હતી એટલા માટે હવે જોઈ લેવાય અહીંયા ઉપર સાઈન થીટા બરાબર બરોબર સાઈન થીટા બરાબર સૂત્ર થશે સામેની બાજુ છેદમાં કર શું થશે સામેની બાજુ છેદમાં ક ક્લિયર થાય છે સામેની બાજુ એટલે આપણે લખીશું સાબા છેદમાં ક બરોબર આ સાઈન થીટા નું સૂત્ર બરોબર જો સાઈન થીટા આવડી જાય તો હવે કોસ થીટા કોસ થીટા સામેની બાજુ એ કોસ થીટા માં આપણે શું રાખવાનું પાસેની બાજુ રાખવાનું
શું યાદ રાખવાની પાસેની બાજુ છેદમાં શું આવશે તો ઇસકે પાબાના છેદમાં તો બરોબર છે સાઈન કોસ થઈ ગયું હવે ટેન ટેન બરોબર છે ટેન થીટા સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આશ્વિકો બોલું છું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરોબર છે મીન્સ કે સાબાના છેદમાં પાબા બરોબર ક્લિયર થાય છે એટલું તમારું હવે સાઈન થીટા છે તમારો તે સાઈન થીટા નો વ્યસ્ત સાઈન થીટા નો વ્યસ્ત શું થશે કોસ શું થશે કોસે તો અહીંયા કોસેક નું સૂત્ર લખું છું કોસેક નું સૂત્ર તમે જુઓ સાઈન નું ઊંધું સાઈન નું વ્યસ્ત એટલે કર્ણ ઉપર જશે એટલે રહેશે અને સામેની બાજુ નીચે આવી જશે તો હવે હું આખું લખતો નથી શોર્ટમાં જ બતાવું છું બરોબર છે તો સૂત્ર શું આવે કર્ણના છેદમાં સાત બરોબર છે ઊંધું કરી નાખ્યું છે સાઈન નું વ્યસ્ત કોસે સાઈન નું વ્યસ્ત કોસ બરોબર છે એટલે સાબા ઉપર છે તો એ છેદમાં આવી જશે કર્ણ છેદમાં છે અંશમાં જતો જશે બરોબર હવે કોસ નું વ્યસ્ત તો સે સે શું આવશે સે કોસ નું વ્યસ્ત સે બરાબર આનું પણ ઊંધું વ્યસ્ત કોસ નું વ્યસ્ત સે તો કર્ણ ઉપર પાસેની બાજુ નીચે તો શું આવે કર્ણના છેદમાં ક્લિયર થાય છે તે રીતે ટેન નું સૂત્ર ટેન નું વ્યસ્ત કોટ બધું યાદ રાખવું પડશે બરોબર છે ટેન નું વ્યસ્ત કોટ તો શું આવે પાસેની બાજુ ઉપર સામેની બાજુ નીચે મીન્સ કે પાપા ઉપર સાબા નીચે તો પાપાના છેદમાં સાબા આ થયા તમારા ત્રિકોણ બિંદુએ ગુણોત્તર કેટલા છે છ સૂત્ર છે હજુ વ્યસ્ત સૂત્ર બાકી છે બરોબર છે હજુ વ્યસ્તના સૂત્ર બાકી છે આ છ સૂત્ર છે બરોબર છે એક વાર જોઈ લો હજી એક વાર પાછા ના ખબર પડી હોય તો રીટ વિડીયો ફરી વાર એક રિપીટ કરીને જોઈ લેજો આ છ સૂત્ર તમારે ફક્ત પેલા ભરે કરવાના છે બરોબર છે હવે આમાં થીટા તમે કોઈ પણ હોય મેં તમને કીધું ને થીટા આ હોય કે આ હોય બરોબર છે તો થીટા આ હશે તો આ એની સામેની બાજુ થશે આ પાસેની થશે બરોબર છે જ્યારે સી હશે તો સી ની પાસેની બાજુ આ થશે અને સામેની બાજુ ત્રણ અંક આપણો એનો એજ ટાંચ રહેવાનો છે ક્લિયર છે એટલું હવે આટલું શીખ્યા પછી આપણે વ્યસ્તના સૂત્ર શીખીશું તો વ્યસ્ત તમને ખબર હોય કે વ્યસ્ત કોની કોની સાથે હતો સાઈન સાથે કોસે કોસ સાથે સે અને ટેન સાથે કોટ બરોબર છે આપણે એક વાર એ શીખી લઈએ હવે આપણે એ સૂત્ર આ સૂત્ર ક્લિયર ઓકે હવે આપણે વ્યસ્તના સૂત્ર શીખી લઈએ તો પહેલું સૂત્ર સાઈન થીટા નું વ્યસ્ત સાઈન થીટા બરાબર 1 ના છેદમાં કોસેક થીટા શું કહેવાય સાઈન થીટા ઇક્વલ ટુ 1 ના છેદમાં કોસેક વ્યસ્તના સૂત્ર હોય આ બધા કયા સૂત્ર છે વ્યસ્ત બરાબર છે ક્લિયર થાય છે હવે તે રીતે સાઈન નું વ્યસ્ત કોસે કોઈ કોસે નું વ્યસ્ત શું થાય સાઈન બરોબર છે તો બીજું સૂત્ર શું થાય કોસે થીટા બરાબર 1 ના છેદમાં સાઈન થીટા હા કે ના ક્લિયર થાય છે બે સાથે સાથે લખતો જાઓ સાઈન નું વ્યસ્ત કોસે હોય તો કોસે નું વ્યસ્ત શું હોય સાઈન કોસે થીટા બરાબર 1 ના છેદમાં સાઈન તે રીતે ત્રીજું સૂત્ર બરાબર કોસ થીટા બરાબર 1 ના છેદમાં સેક થીટા
cos थीटा बराबर 1 ના છેદ માં sec थीटा બરોબર તો ચોથું સૂત્ર શું થાય sec थीटा નો વ્યાસ શું થાય cos તો sec थीटा બરાબર 1 ના છેદ માં cos ક્લિયર થાય છે આવડશે એટલું તે રીતે હજી બે ત્રિકોણમિતિ બાકી છે બરોબર છે તો 5 હવે શું આવશે tan tan थीटा નો વ્યાસ તમને ખબર 1 ના છેદ માં cot थीटा બરાબર છે cot थीटा નો વ્યાસ શું થાય tan tan નો cot એટલે cot નો tan એટલે cos નો sec હોય તો sec નો cos sin નો cos હોય તો cos sec નો sec બરાબર તો છઠ્ઠું સૂત્ર cot थीटा બરાબર 1 ના છેદ માં tan હવે આના પછી પાછળ બીજા ત્રણ સૂત્ર આવે છે ગુણાકાર બંને ત્રિકોણમિતિનો ગુણોત્તર બરાબર ગુણોત્તર નિશ્ચય બંને ત્રિકોણનો ત્રિકોણમિતિનો ગુણાકાર બરાબર હવે એ ત્રણ સૂત્ર અહીં હું પાછળ લખું છું એ ત્રણ સૂત્ર ઈઝી છે બરાબર જોઈ લેજો હવે તમે આ પહેલા આ ત્રણ સૂત્ર પરથી એ ત્રણ સૂત્ર આવશે એટલે તમે આ ત્રણ સૂત્ર એના પરથી આ ત્રણ સૂત્ર બરાબર છે જેમ મેં તમને કીધું ને એક બીજાને કન્સેપ્ટ વાઇઝ છે તો આ આવડી જાય તો એમ ખબર છે કે આનો વ્યાસ આ જ છે બરાબર છે ફક્ત અંશ છેદમાં છેદનો અંશ બનાવવાનો છે ક્લિયર છે ચાલો હવે અહીંયા જોઈ લો એકવાર ત્રણ સૂત્ર કઈ રીતે આવશે જુઓ sin થીટા ના sin થીટા છે આપણે ગુણાકારનો સૂત્ર લખવાનો હવે cos થીટા નો આ બાજુ લઈ જાઓ બરાબર ની પેલી બાજુ ભાગાકાર સ્વરૂપ છે તો આ બાજુ કોઈ સ્વરૂપ આવે ગુણાકાર સ્વરૂપ ઓકે સરસ sin થીટા cos થીટા ઇક્વલ ટુ શું છે જો તો 1 આ તમારું પહેલું સૂત્ર sin થીટા વચ્ચે શું છે ઇન્ટુ ગુણાકાર સ્વરૂપ sin થીટા cos થીટા ઇક્વલ ટુ 1 તે રીતે અહીંયા જો તો cos થીટા sec ને હું ઉપર લઈ જાઉં તો sec થીટા ઇક્વલ ટુ 1 ક્લિયર થાય છે એટલું ત્યારબાદ tan થીટા અને cos થીટા tan थीटा इनटू cot थीटा इक्वल टू શું થાય 1 સવાર પડે છે તમને ટોટલ પહેલા કેટલા સૂત્ર આવ્યા 6 સૂત્ર આવ્યા ત્યારબાદ આ બીજા 6 સૂત્ર અને ત્યારબાદ આ 3 સૂત્ર બરાબર આટલું સૂત્ર કરશો ત્યારે સ્વાધ્યાય પહેલું પૂરું થશે ત્યારે સ્વાધ્યાય તમારું પહેલું પૂરું થશે હજી આમાં બે સૂત્ર બાકી છે હજી આમાં બે સૂત્ર બાકી છે તો એ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે બરાબર છે tan નું અને cot નું cot નું tan અને cot નું વ્યાસ નું સૂત્ર તો છે જ પણ એના બીજા બે સૂત્ર પણ છે શું ભૂલી લેજો sin થીટા છેદ માં cos થીટા tan નું તમને ખબર tan નું વ્યાસ cot છે એટલે શું થઈ જશે અંશ નું છેદ માં છેદ નું અંશ માં તો શું થાય cos થીટા ના છેદ માં sin થીટા બરોબર છે ક્લિયર થાય છે હવે તમને વસ્તુ સમજાવવાની છે કે મેં બધામાં અહીંયા થીટા લીધો છે બરોબર છે થીટા આને શું કહેવાય થીટા બરોબર છે હવે એક્ઝામ માં થીટા નહીં આપીને તમને આલ્ફા આપીએ કે બીટા આપી શકે અને ગ્રેમા પણ આપી શકે બરોબર છે શું આપી શકે ગ્રેમા તો તમારે ગભરાવાનું નથી બરોબર છે ખૂણા તો એ જ લેવાના છે થીટા એકો આલ્ફા એકો બીટા એકો કે ગ્રેમા એકો અહીંયા તમને આલ્ફા આપી દીધી બીટા આપી દીધી ગ્રેમા આપી દીધી એનારે કોઈ લાગતું વળગતું નથી તમને સૂત્ર આવડવું જોઈએ સૂત્રમાં કોઈ બદલાવ થવાનો નથી અહીંયા આલ્ફા બીટા ગ્રેમા જે આપે છે થીટા આપી દીધો થીટા કોઈ પણ આપી દે સૂત્ર તમારે આ જ મોડે કરવાના છે બરોબર તો આ વિડિયો આપણો આગળ વધારીશું બરોબર છે પણ એની પહેલા આપણે પહેલા આપણે શીખા બરોબર ત્રિકોણમિતિ ગુણોત્તરના સૂત્ર બરોબર એ આપણે સામાવાળા અને પાબાવાળા ક્લિયર એ 6 સૂત્ર 6 બીજા 6 નું 12 12 ને 3 15 ને 2 17 ત્યાં સર આમાં 17 સૂત્ર આવી ગયા પહેલા સદે એ જ મેઇન છે બરોબર છે આ 17 સૂત્ર જો આવડી જશે
तो तुमने स्वाध्याय 8.1 एकदम सरल लागछे तो पहला आ सत्तर सूत्र मोडे करशु त्यार पछी हूँ आनो पछी जे दाखला करावु छु उदाहरण तमने खबर 1 थी 5 5 आपणे करवाना छे बराबर छे हूँ बधा उदाहरण करावु छु स्वाध्याय हूँ तमने करवा आपीश अने स्वाध्याय में जे थोड़ा अलग दाखला हशे ए हूँ करावीश पण बीजा बधा तमारे करवाना रहेशे क्लियर थाय छे एटलो बराबर जे सेम दाखला हशे स्वाध्याय उदाहरणना उदाहरण थी जेवा सेम दाखला स्वाध्याय में हशे हूँ तमने ए बोर्ड पर कहीश ए तमारे जाते करवाना रहेशे પણ એની પહેલા આ બધા સૂત્ર તમારે ફરજિયાત રપેટમાં અથવા તમારી નોટમાં કેટલી વખત લખવાના રહેશે ત્રણ વખત કઈ રીતે લખશો પહેલા એકવાર કાલે જ આપણે વાત કરી હતી તે કે કોઈ પણ દાખલા શીખો તેની મેથડ છે શું છે મેથડ કે એ દાખલા પહેલા સમજી લો એકવાર એને જોઈને લખી લો ત્યારબાદ બીજો બીજી વખત એને જોયા વગર લખવાની ટ્રાય કરો જો બીજી વખત આપણે જોયા વગર લખવાની ટ્રાય કરો અને આવડી ગયો તો બેસ્ટ તો કોઈ તમને કહેવાની જરૂર જ નથી બરોબર છે અને જો ના આવડે તો એમાં ભૂલ પડવાની શક્યતા કેટલી રહેવાની તમે વિચારો કેટલી રહેશે 100% દાખલો એમાં ફક્ત હું માનું તો 20% કે 30% જ આવે એટલી ભૂલ પડી શકે બરોબર બાકી 70% એકવાર જોઈને કરો એકવાર સમજો બરોબર એટલે 20% દાખલા ભૂલ પડવાની સંભાવના રહે હું એટલું માનું બાકી ઓછું જોઈએ એની કરતા તો જો આટલું બાકી રહ્યું તો બીજી વખત એટલું આપણે કરી લઈએ ત્રીજી વખત હજી એકવાર જોયા વગર લખો અને દાખલો તમારો પર ત્રણ વખત કરો સૂત્ર પર તમારે ત્રણ વખત તમે લખશો આરામથી જો ટીવી જોઈ જોઈને લખશો કે ફાફા વાંચતા વાંચતા લખશો તો સૂત્ર આવડશે નહીં શાંતિથી આપણે વાંચવા પડશે અને સમજીને જો સમજીને સૂત્ર લખજો બરોબર છે તમને ઓટોમેટિક આવડી જશે ક્લિયર થાય છે આ થી આપણે સૂત્રની વાત હવે આપણે દાખલા વાળી જઈશું બરોબર છે ચાલો તમે આ બોર્ડ ઉપર જોઈ શકો છો ઉદાહરણ નંબર 1 જો tan a જો tan a બરાબર 4 ના છેદમાં 3 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો અન્ય ગુણોત્તર મિતિય ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે શું તો તમને ખબર છે ટોટલ કેટલા છે 6 બરાબર છે sin cos tan cos cos અને sec ક્લિયર છે તો તમને મારી tan આપી દીધું છે જુઓ તો सूत्र आवड़ी जाए तो दाखलो अपने एकदम इजी हवे दाखलो अपने कई रीते शुरुआत करिए तो पहेला जोवामां કે આપણને tan ની બાજુમાં કયો માપ આવ્યો છે કયો ખૂણો આવ્યો છે કયો આવ્યો છે a આવ્યો છે તો આપણે a ના ત્રિકોણ આપણે જે દોરીએ તો ખૂણો કયો લેવાનો છે આપણે a અને a પરથી જે આપણી બાજુ આપણો સૂત્ર બને એ રીતે આપણે કરવાનું છે ચાલો તો આપણે પહેલા ત્રિકોણ દોરી કાઢીએ કાટકોણ ત્રિકોણ a b અને c આ તો 90 અંશ છે બરાબર છે હવે આપણે ખૂણો કયો પસંદ કરવાનો છે a મીન્સ કે આ બરોબર છે તમે કોઈ પણ નામ લખી શકો મેં પહેલા કીધું છે જો આપણે ખૂણો a પસંદ કર્યો પસંદ આપણે કેમ આપેલો એટલે આપણે રકમ પહેલી આપ્યો છે બરોબર છે એટલા માટે આપણે a લેવો c આપ્યો તો c લેશે b પણ આપ્યો છે તો તે રીતે આપણે પછી ત્રિકોણ બદલાવવું પડશે બરોબર છે તો ત્રિકોણ પછી આપણે આ બાકી લેવું પડે a b અને c તો c ખૂણો છે તો એ તમને કહી દેશે રકમમાં તમને કહી દેશે એટલે વાંધો નથી બરોબર અહીંયા a આપી દીધો તો આપણે a લઈ લીધું બરોબર જો એ લઈએ એની સામેની બાજુ તમને ખબર છે આ સામ આ તમારો પાવ બરોબર છે આ તમારો કર્ણ બરોબર છે હવે દાખલો એક સ્ટાર્ટ થાય બરોબર છે સ્ટાર્ટ ચાલ તો પહેલા તમને ટેન તેનું સૂત્ર તમને આવડવું જોઈએ બરોબર છે
10 નું સૂત્ર પહેલા તો આપણે જે આપ્યું છે રકમ એ લખી દઈએ 10 નું સૂત્ર તમને ખબર છે 7 ના છેદ માં 12 બરાબર છે 7 ના છેદ માં 12 છે 7 તમે જોવો શું છે BC 7 તમારું શું છે BC એટલે 12 તમારું છે જોવો તો E હા કે ના કેસો મને બરાબર છે કે નહીં ક્લિયર છે શું કર્યું 10 ને બરાબર 4 ના છેદ માં 3 હવે n નું સૂત્ર 7 ના છેદ માં 12 તો 7 એટલે શું કહેવાય BC બાજુ અને 12 એટલે E ક્લિયર થાય છે હવે હવે આપણે આ આ જોને સરખાવવા છે બરાબર છે તો જો 4 ના છેદ માં 3 બરાબર BC ના છેદ માં 1 હવે શું કરવાનું છે આના બરાબર આજે આપણે BC ને છેદ માં લઈ જશું BC ને કઈ લઈ જશું છેદ માં બરાબર છે હવે પહેલા આપણે શું કરીશું આ પદને આપણે આ બાજુ લઈએ અને આ પદને આપણે આ બાજુ લઈએ બરાબર એટલે મીન્સ કે આ બાજુ છે એના બાજુ લઈએ સંખ્યાને કેવી બાજુ લઈ લઈએ તો BC ના છેદ માં AB બરાબર 4 ના છેદ માં 3 એ ફરક પડે નહીં ને ચાલો હવે શું કરીએ 4 ને હું છેદ માં લઈ જાઉં છું AB ને ઉપર લઈ જાઉં છું જોજો બી તો BC ના છેદ માં શું લઈએ 4 છેદ માં આવી જશે બરાબર AB કા આવી જશે ઉપર તો AB ના છેદ માં 3 ક્લિયર થાય છે હવે આના બરાબર શું ધારી લેવાનું છે કે તો કૌંસ માં લખી દઉં કે ધારતા બરાબર છે તો લખી દઉં કે ધારતા તો BC ના છેદ માં 4 બરાબર AB ના છેદ માં 3 બરાબર કે બરાબર છે તો BC ના છેદ માં 4 છે એના બરાબર એકતા એક વાર કે સાથે સરખાવવાનો અને AB ના છેદ માં 3 એને એક વાર કે સાથે સરખાવવાનો આ તમામ પહેલી વાર આપણો છે એટલે બધું બતાવું છું અધરવાઇઝ પછી ડાયરેક્ટ કે સાથે સરખાવી દઈશ બરાબર છે પહેલો આપણો છે એટલે ડાયરેક્ટ બતાવતો નથી બાકી ડાયરેક્ટ બરાબર છે ચાલો BC બરાબર BC ના છેદ માં 4 બરાબર કે અને AB ના છેદ માં 3 બરાબર કે અલગ અલગ થઈ ગયો સેપરેટ કરી લ્યો આપણે સરખાવ્યો હવે હવે 4 કા જાય ઉપર BC ની કિંમત શું મળી 4 અને બોક્સ માં લખી કાઢો કે એટલે 3 ઉપર જાય તો AB બરાબર 3 બે કિંમત મળી ગઈ તમે જુઓ તો BC બરાબર કેટલા મળ્યા અહીંયા જુઓ તો BC બરાબર કેટલા મળ્યા 4 કે અને AB બરાબર 3 કે આ કે ના હવે આપણે આ ત્રણ સૂત્રો હોય તો આપણી પાસે જૂનું અને જાણીતું સૂત્ર એવું કયું છે પાયથાગોરસ કયું છે લખવાનું પાયથાગોરસ પ્રમાણ પાયથાગોરસ સૂત્ર તમને આવડે શું આવે કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બીજી બે બાજુના વર્ગનો સરવાળો બીજી બે બાજુના વર્ગનો સરવાળો એ થાય છે ચલો શું આવશે તો આનું સૂત્ર AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એ થાય છે એ પણ મૂકી દઈએ આપણે બરાબર છે AC સ્ક્વેર ની કિંમત આપણે શોધવાની છે મીન્સ AC ની કિંમત શોધવાની છે AB ની કિંમત 3 કે આખા નો વર્ગ BC ની કિંમત 4 કે આખા નો વર્ગ AC સ્ક્વેર બરાબર 3 નો વર્ગ તમને ખબર છે 9 અને K નો વર્ગ K સ્ક્વેર પ્લસ 4 નો વર્ગ તમને ખબર 16 K નો વર્ગ K સ્ક્વેર લે થાય છે 9 ને 16 25 તો AC સ્ક્વેર બરાબર 25 K સ્ક્વેર ચાલો અહીંયા સ્ક્વેર છે આપણે ફક્ત શું જોઈએ AC જ જોઈએ તો અહીંયાથી આપણે વર્ગ ઘટાવી લઈએ શું લાગી જાય વર્ગ સરસ શું લાગી જશે વર્ગમૂળ તો વર્ગમૂળમાં 25 k સ્ક્વેર બરાબર છે હવે તમારું જો વર્ગમૂળ નીકળતો એટલે કાઢવાનું ના નીકળે તો બે ડાકો મૂકી દેવો બરાબર પણ 25 નું વર્ગમૂળ તમને ખબર છે કેટલું થાય 5 અને k સ્ક્વેર નું k તો AC બરાબર તમને કેટલા મળશે 5 k તો AC બરાબર તમને કેટલા મળ્યા 5
ક્લિયર થાય છે હવે તમે અહીંયા જોવો તો તમને 3 3 બાજુઓની વેલ્યુ મળી ગઈ અને હવે તમારે શોધવાનું છે ફક્ત ત્રિકોણમિતિ બરોબર છે ચાલો ત્રિકોણમિતિ આપણે શોધી કાઢી પહેલું આપણે tan હવે શોધવાનું છે પહેલું કયો આવશે sin તો sin સૂત્ર શું આવે સાબાના છેદમાં 3 બરોબર છે સાબાના છેદમાં 3 સાબા બોલો તો કયું છે 4k 3 કયું છે 5k તો 4k ના છેદમાં 5k k k કેન્સલ તો 4 ના છેદમાં 5 હા કે ના ક્લિયર સાઈન પછી cos ઓકે cos a બરાબર સૂત્ર શું આવે આબા ના છેદમાં 3 આબા કેટલું છે જુઓ તો 3k અને કર્ણ કેટલું છે 5 તો 3k ના છેદમાં k કે કેન્સલ 3 ના છેદમાં 5 ચાલો ત્યાર પછી tan પણ tan તો આપણે શોધવાનું નથી બરોબર છે ત્યાર પછી કયો આવશે cosec cosec તો cosec નું સૂત્ર તમને આવડવું જોઈએ શું આવે 3 ના છેદમાં 7 બરોબર છે 3 કેટલું છે 5 k અને 7 કેટલું છે જુઓ તો 4 k k k કેન્સલ 5 ના છેદમાં 4 ત્યાર પછી શું આવશે sec sec એટલે 3 ના છેદમાં આબા 3 ના છેદમાં શું આવશે 5 ક્લિયર થાય છે એટલો 3 આવું છે તમારો 5 કે પાબા આવું છે તમારો 3 કે 5 કે ના છેદમાં 3 કે 1 કે કેન્સલ 5 ના છેદમાં 3 છેલ્લું કયું બાકી રહ્યું cot તો cot કોનો વ્યાસ તમને ખબર છે tan નું તો તમે ડાયરેક્ટ પણ લખી શકો અને સૂત્ર લખી લખો તો પણ લખી શકો તો cot તો પાબા ના છેદમાં 7 બાબા કેટલું છે જુઓ તો 3 કે અને સાબા કેટલું છે 4 કે કે કેન્સલ 3 ના છેદમાં 4 તમે જુઓ આનો વ્યાસ કયો છે 10 તો 10 જુઓ 4 ના છેદમાં 3 હશે છે સરસ રાઈટ આ યાદ રાખો તમારો સ્ટોપ છે ક્લિયર થાય છે તમને પડે છે સમજાવા ઓકે એકવાર વાર જોજો અને આ રીતે તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર હું તમને આપું છું બરોબર છે એ કરજો અહીંયા લખી દઉં છું તમને સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 બરોબર છે સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 5 કરજો એની રકમ હું તમને એકવાર કહી દઉં છું જો sec થીટા બરાબર tan ની જગ્યાએ શું આવી ગયું sec થીટા બરાબર 13 ના છેદમાં 12 13 ના છેદમાં 12 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો સિમ્પલ આ tan ની જગ્યાએ શું આવી ગયું sec બરાબર છે તો sec નું તમને પદ ખબર હશે એના સૂત્ર મૂકી દો એ જે તમારે શું મળી જશે સાબા પાબા કે કોણ જે ઘટતું હશે મળી જશે ત્યાર પછી તમારે પાછું પાછળ વર્ષોનું જે લગાવી લગાવી દીધું ત્યાર પછી જે પણ ઘટતા હોય એ આપણે શોધી કાઢવાનું ક્લિયર થાય છે સેક સિવાયના જે આવે એ બધા જ પાછળ પાછળ શોધી કાઢવાના આવડશે બરોબર છે આગળ વધીએ આપણે ઉદાહરણ બે તરફ બરોબર છે તમે એ બોર્ડ ઉપર જોઈ રહ્યા છો ઉદાહરણ નંબર 2 તમારો પણ ટાઈટ ના બદલે અને મારો પણ રોજ તેથી મેં અહીંયા લખીને રાખ્યું છે જેથી આપણે લખી લઈએ ડાયરેક્ટ આપણે હું તમને દાખલો સમજાવી શકું ચાલો આપણે પહેલા રકમ વાંચીએ એકવાર લઘુ કોણ એટલે તમને ખબર છે 90 કરતા નાનો ખબર છે એટલે ખૂણો B અને ખૂણો Q ખૂણો B અને Q કેવા લેવા છે લઘુ કોણ લેવા છે 90 કરતા નાના લેવા છે તમારે ખૂણા અહીંયા લેવા છે નહીં બરોબર છે કેમ કે આ તમને ખબર આ કેટલાનો ખૂણો હોય 90 90 એટલે કાટકોણ
चलो b માટે sin b અને sin q રોચે આ તમારો છે q છે તો સાબિત સાબ k મીન્સ કે હું તમને સાબિત કરો કે ખૂણો b બરાબર ખૂણો q બરોબર ચાલો આપણે સાબિત કરવાનું છે એકદમ ઈઝી છે બરોબર છે પણ ધ્યાન રાખો કે એકવાર જોજો એટલે આવડી જશે બે ત્રિકોણ આપણે દોરવાના છે પણ આપણે b અને q કેવા લેવાના છે લઘુકોણ એટલે મે આ બાજુ ચાલુ કરી જો a b અને c p q ને આ બે ત્રિકોણ લીધા આપણે ત્યાર પછી આપણને જે પદ આપ્યું છે તે એ જોવાના છે કે sin p બરાબર sin q હોય એવા કાટકોણ ત્રિકોણ એવા કાટકોણ ત્રિકોણ કયો છે a b c અને p q આ લઈ લીધો એટલો આગળ વધીએ sin નું સૂત્ર તમને ખબર છે શું આવે બોલો તો sin બીટા છે એની સામેની બાજુ કઈ થાય આ થાય પાછળની બાજુ આ થાય તો સામેની બાજુ એટલે AC કર્ણ એટલે AB સામેની બાજુ છેદમાં કર્ણ એટલે Q માટે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે P આના છેદમાં B ક્લિયર થાય સૂત્ર મૂક્યા છે તમારે બરોબર હવે જો sin B બરાબર sin Q હોય sin B બરાબર sin Q હોય તો આ બે પદ પણ કેવા હોય સરખા હોય તો AC ના છેદમાં AB બરાબર P આના છેદમાં PQ હવે શું કર્યું છે PR ને નીચે લઈ ગયા છે AB ને ઉપર લઈ ગયો છે PR ને નીચે લઈ ગયો છે AB ને હું ઉપર લઈ ગયો છું જો હવે એના બરાબર આપણે જે આગળ પર આગળ આપણે શીખ્યા છે K ધારવાનું છે K ધાર્યા પછી તો ડાયરેક્ટ મેં તમને કહ્યું કે ડાયરેક્ટ લખી છે AC બરાબર શું થાય PR K અને AB બરાબર શું લખાય PQ K સમીકરણ નંબર 2 આ સમીકરણ નંબર 1 તમે અહીંયા ધ્યાન દીધો સમીકરણ 1 અને જે તમારું સમીકરણ 3 આવશે બંનેઓને સરખાવવું પડશે બરોબર છે એટલા માટે ધ્યાનથી જોઈ લેજો ક્લિયર થાય છે અહીંયા ઓકે ચાલો હવે આ જોઈ લો પાયથાગોરસનો ઉપયોગ કેમ કે તમારી પાસે બે બાજુ છે તમારી પાસે AC અને AB આપી દીધી છે જો AC અને AB તમારી પાસે છે BC શોધવાની છે તમારે શું શોધવાની છે BC શોધવાની છે BC કઈ રીતે શોધીશું તો પહેલા સંબંધ જે પાયથાગોરસનો સૂત્ર આવે એ લગાવવાનું તો AB કેમ મેં લીધો AB કર્ણ છે જો અહીંયા AB સ્ક્વેર બરાબર બીજી બે બાજુના વર્ગનો સરવાળો તો AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર છે હવે તમે આમાંથી તમે જોઈ શકો તમારી પાસે કઈ કોની કોની કિંમત છે AC ની કિંમત છે અને AB ની કિંમત છે તો આપણે કરતા કોને બનાવવાનો BC ને BC ને બનાવો તો AC આ બાજુ રહે એટલે કેવાની છે માઈનસ તો BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર બરાબર અહીંયાથી હું વર્ગ ઘટાઈ દઉં અહીંયા શું લાગી રહ્યા ખબર છે વર્ગમૂળ BC બરાબર વર્ગમૂળમાં AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર ક્લિયર થાય છે હવે મેં AB ની કિંમત મૂકી દીધી છે જો AB ની કિંમત શું છે PQ ઇન્ટુ K પણ એ સ્ક્વેર છે એટલે K સ્ક્વેર ઇન્ટુ PQ સ્ક્વેર માઈનસ AC નો AC ની કિંમત AC ની કિંમત શું છે જો PR ઇન્ટુ K K ને આગળ લાવો કે પાછળ લાવો કે ફરક પડે નહીં તો K સ્ક્વેર ઇન્ટુ PR સ્ક્વેર ક્લિયર થાય છે આ સમીકરણ કેના માટે એક સમીકરણ 2 પર બરાબર સમીકરણ 2 ક્લિયર થાય છે તે રીતે આપણે આ ત્રિકોણની વાત કરી હવે આ ત્રિકોણની વાત કરી તો PQ² PR² + RQ² સેમ બરાબર છે આમાં પણ તમારે કોને કરતા બનાવવાના RQ અહીંયા જે BC ને કરતા બનાવવાનું છે આને પણ અહીંયા જ કરતા આને જ કરતા બનાવવા પડે તો RQ² PQ² PR² અહીંયાથી વર્ગ ઘટાયો તો અહીંયા વર્ગમૂળ લાગી ગયું બરાબર છે આની કિંમત આપણે કોઈ મૂકવાની નથી સેમ પદ એમનો રહેવા દેવાનું છે કેમ કે ઉડી જશે તમારે બરોબર હવે શું કરવાનું છે આપણે સમપ્રમાણમાં લેવાનું છે બરોબર છે BC ના છેદમાં RQ BC ના છેદમાં RQ BC બરાબર આ કિંમત મૂકી RQ બરાબર આ કિંમત મૂકી હવે તમે આમાંથી જુઓ કોમન પદ કેવું નીકળે છે કોમન પદ કેવું નીકળે છે હું યલો ચોક થી તમને બતાવું છું બરોબર છે યલો ચોક થી જુઓ K સ્ક્વેર પણ એ વર્ગમૂળમાં છે K સ્ક્વેર વર્ગમૂળમાં હોય બહાર આવે તો શું ફક્ત લઈએ કે k ની જગ્યાએ પદ શોધો અંદર pq² pr² છેદમાં pq² pr² બંને ઉપર ઉડી ગયા વધ્યું શું k હવે તમે જુઓ અહીંયા આ સમીકરણ તમે આને તમારે 3 આપી દેવાનું બરોબર છે આ તમે 3 ના આપો તો ચાલ બરોબર તો bc બરાબર p bc ના છેદમાં rq બરાબર k લખાય k ની કિંમત અહીંયા જુઓ k ની કિંમત આપણે શું લખાય bc બરાબર rq લખાય આ કે ના તો અહીંયા શું લખેલું પરિણામ પરથી પરિણામ કયા પરથી એક પરથી શું લખાય પરિણામ એક પરથી AC બરાબર PR નો છેદ
बराबर ए बी बराबर क्यू क्यू तो छे पर ए नी जगह શું લખશો હવે એ ની જગ્યાએ બી સી ના છેદ માં આર થઈ ગયા જો ત્રણ 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 બાજુ સરખી અને તો તમે ભણ્યા છે ચેપ્ટર 6 માં ત્રિકોણ માં કે જો ત્રિકોણ ની બે ત્રિકોણ ની બધી બાજુઓ કેવી હોય સમાન હોય એટલે ખૂણા પણ કેવા હોય સમાન બરોબર છે અને આ સિમ્બોલ છે કેનું છે સમપ્રમાણતાનું છે એટલે કે બા 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 થઈ ગયો આ બધી પછી બાજુ બાજુ કેવી છે સમપ્રમાણમાં છે બાજુ જો કેવી હોય સમપ્રમાણમાં હોય એટલે ખૂણા પણ કેવા હોય સમાન હોય છે બરોબર છે તો એ સી બી ત્રિકોણ કેવો બને છે એ સી બી એકરૂપ નહીં સમરૂપ કહેવાય શું કહેવાય એને સમરૂપ છે એકરૂપ નું એકરૂપ નું સિમ્બોલ તમને ખબર છે નીચે બરાબર આ એકરૂપ બરાબર આપણે જે 9 માં ધોરણમાં શીખી ગયા છે આ સમરૂપ છે બરાબર સમરૂપ એટલે ખાલી અરસિયા જીવે બરાબર છે એ સી બી સમરૂપ उदाहरण चोपड़ी बराबर स्वाध्याय लखी दू સ્વાધ્યાયનો પ્રશ્ન 5 આપ્યો તો પ્રશ્ન 5 આપ્યો તો આ આગળનામાં હવે સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન નંબર 6 કરવાનો છે પ્રશ્ન નંબર 6 કરવાનો સેમ આના જેવો છે સેમ આના જેવો છે એકવાર હતો વાંચી તમને બતાવી દઉં કે ખૂણો A અને ખૂણો B અહીંયા શું હતા B અને Q હતો આમાં હું છે ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos a ये साइन है तो એમાં cos છે cos a बराबर cos b તો સાબિત કરો કે ખૂણો a बराबर ખૂણો b બરાબર છે તમારે ત્રિકોણ કઈ રીતે લેવા એ તમારે ડિસાઈડ કરવાનું છે કરશો આવડશે પાક્કું નવનીત માંથી નહીં નવનીત માંથી કરશો તો આવું કઈ છે જ નહીં બરાબર છે પછી કેતાની કે સર અલગ કરાવ્યું નવનીત માં અલગ છે તમે જો નવનીત માંથી લેતું કરશો તો લોસ તમને જશે અને રીત પણ અલગ પડશે क्लियर થાય છે મને વાંધો નથી ઓકે ચાલ આ જોઈ લેજો એકવાર ઓકે આ તો રીતે આપણે એમ કરીએ જય ભારત જય ભારત